વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં જિલ્લા પંચાયત અવિશ્વાસ દરખાસ્તનો મુદ્દો સામે આવ્યો. જિલ્લા પંચાયતના પ્રમુખે પન્ના ભટ્ટે રજૂઆત કરી. અવિશ્વાસની દરખાસ્તમાં કરેલ સહીઓ સામે વાંધો ઉઠાવ્યો છે અને સભ્યોની સહીઓની ચકાસણી કરવાની પણ માંગ કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે અરજી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત અવિશ્વાસ દરખાસ્તનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને જિલ્લા પંચાયતના પ્રમુખે પન્ના ભટ્ટે રજૂઆત કરી. અવિશ્વાસની દરખાસ્તમાં કરેલ સહીઓ સામે વાંધો પણ ઉઠાવ્યો છે અને સભ્યોની સહીઓની ચકાસણી કરવાની પણ માંગ કરવામાં આવી. આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારીને અરજી પણ કરવામાં આવી છે. તો વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર. જિલ્લા પંચાયત અવિશ્વાસ દરખાસ્તનો મુદ્દો ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે અને આ સમગ્ર મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ પન્ના ભટ્ટે રજૂઆત પણ કરી છે. જોવાનું રહેશે કે શું નિષ્કર્ષ નીકળે છે. પણ અવિશ્વાસની દરખાસ્તમાં જે સહીઓ કરવામાં આવી હતી તે તમામની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને સભ્યોની સહીઓની ચકાસણી કરવાની પણ માંગ કરવામાં આવી છે. વડોદરામાં જિલ્લા પંચાયત અવિશ્વાસ દરખાસ્તનો મુદ્દો ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આ તમામ બાબતને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ એ છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ પન્ના ભટ્ટે આ અંગે રજૂઆત કરી કે જે સહીઓ હતી અને તે સહીઓની ચકાસણી કરવામાં આવે. તમામ એ સભ્યોની સહીઓની ચકાસણી કરવાની પણ માંગ ફરી એક વખત કરવામાં આવી છે. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી. તો જિલ્લા પંચાયતના પ્રમુખ પન્ના ભટ્ટે જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરી છે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા જપ્તવ્ય યાજ્ઞિક. જપ્તવ્ય, જે પ્રકારે આ આખો મામલો સામે આવ્યો છે, જિલ્લા પંચાયત અવિશ્વાસ દરખાસ્તનો મુદ્દો, અને મહત્વપૂર્ણ અપડેટ એ છે કે જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે એક અરજી પણ કરવામાં આવી છે, શું કહેવામાં આવ્યું છે અરજીમાં, શું નિષ્કર્ષ સુધી પહોંચી શકાય આ બાબતને લઈને? બિલકુલ જગદીશ, જે પ્રમાણે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર હવે આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેમના જ કેટલાક સભ્યો અને કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના પણ 10 સભ્યોએ સાથે ભેગા થઈ અને જિલ્લા વિકાસ અધિકારીને ગત 23 તારીખે એક અરજી કરી હતી. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે વારંવાર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે આવા આક્ષેપો સામે થયા હતા. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ પન્ના ભટ્ટ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, વારંવાર આ સમગ્ર જિલ્લા પંચાયતનો વહીવટ આપના પતિ દ્વારા કરવામાં આવે છે આવા આક્ષેપ થયા છે? એવા આક્ષેપ જે કરનાર છે એમને તો પહેલાં મારે જાણ કરવી છે કે ખરેખર જો હવે સરકારમાં 30% અનામત બહેનો માટે રાખી છે, એમાં સંજોગોવશાત બહેનોને ટિકિટ મળી ગઈ, બહેનો જીતી પણ ગયા હોય, પણ જે બહેનોએ રાજકારણમાં કોઈ દિવસ ઇન્ટરેસ્ટ ધરાવ્યો ના હોય અને રાજકારણનું નોલેજ ના હોય, તો મારા પતિ તો આજે 30-32 વર્ષથી રાજકારણ સાથે સંકળાયેલા છે. આ 4-4 ટર્મથી ચૂંટણી જીતે છે અને આજે 5મી ટર્મ વખતે જ્યારે લેડીઝની સીટ આવી તે વખતે હું જીતી અને પ્રમુખ તરીકે મને બેસાડી. તો હવે એ વહીવટ કરવાનો મારા માટે અઘરો છે, એટલે વહીવટ કરવામાં મને મદદ કરે છે. કયા કયા પ્રકારના વહીવટ કરવામાં તમારા પતિની તમારે મદદ લેવી પડે છે? આ તો ગામના પ્રશ્નો હોય, આખા વડોદરા જિલ્લાના ગામડાના લોકો એમના ઘણા પ્રશ્નો લઈને આવતા હોય, તલાટીની બદલીથી માંડીને વિકાસના કામોથી માંડીને દરેક કામો માટે આવતા હોય છે. તો એમાં મને જો ખબર ના પડતી હોય કે મને કંઈક એનું નોલેજ ના હોય તો એ મને મદદ કરે. હવે જેને જે એ મારા પતિ વહીવટ કરે છે તે નથી ગમતું, તો મારે તમારા દ્વારા એટલું કેવું છે કે અમારા જિલ્લા પંચાયત જો ખરેખર સોમવારે અને ગુરુવારે 11 વાગે મારી સાથે બેસી અને મને વહીવટ કરવા લાગે તો મારે મારા મિસ્ટરની જરૂર ના પડે. બેન, તમને એવું લાગે છે કે ખરેખર આ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે પોતે અવિશ્વાસ દરખાસ્ત માટે બીજા સભ્યોને તૈયાર કર્યા હોય, એટલે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સાથે તમારા સંબંધો યોગ્ય નથી, એ એક આ મુખ્ય કારણ હોઈ શકે? ના ના, એવું કશું જ છે નહીં. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સાથે અમારે સંબંધો સારા છે અને અમે દરેક વખતે જે કંઈ પણ વાત હોય કે જે કંઈ સંકલન કરવાનું હોય એ અમારા ઉપપ્રમુખ સાહેબને બોલાવી અને સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને પછી પરામર્શ કર્યા પછી અમે જે તે ડિસિઝન લઈએ છીએ. અને હું એવું નથી કહેતી કે અમારા ઉપપ્રમુખ સાહેબે આ લોકોને અમારી વિરુદ્ધ ઉભા કર્યા છે. તો આ કયા એ સભ્યો છે, શું આ જે સભ્યોએ અરજ કરી છે જિલ્લા વિકાસ અધિકારીને, એવા કોઈ સભ્યો સાથે તમારે વાત થઈ છે? કેમ કે ભારતીય જનતા પાર્ટીના પણ સભ્યોમાં જોડાયા છે અને કોંગ્રેસના તમારા પોતાની બોડીના જે સભ્યો છે તેમણે પણ આ અરજીમાં સહી કરી છે, એવા કઈ સભ્યો સાથે તમારે વાત થઈ છે? હા, સભ્યો સાથે વાત થઈ. જે દિવસે અમને ખબર પડી કે આ રીતે તમારી સામે અવિશ્વાસની દરખાસ્તની
કાગળ ડીડીઓ સાહેબને આપવામાં આવ્યો છે, તો તે વખતે અમે અમારા સભ્યો સાથે વાત કરી કે આ વાત સાચી છે કે ખોટી છે. તો અમારા સભ્યો અમને એવું કીધું કે આ વાત ખોટી છે, અમે અત્યારે સહી કરી નથી, આ સહી જૂનો સહીવારો કાગળ મૂકેલું છે. બેન, ખાસ કરીને આપના પતિ પર એવા પણ આક્ષેપ કરવામાં આવે છે કે આ સમગ્ર બોડી દરમિયાન જ્યારથી આપ પ્રમુખ બન્યા છો ત્યારથી આપખુશાહી ચલાવવામાં આવે છે, આ સમગ્ર વહીવટ મામલે બીજા સભ્યોને સેન્સમાં લેવામાં નથી આવતા, આવા પણ આક્ષેપ છે. કયા કારણથી આવા આક્ષેપ આ બીજી વાર થયા છે? અગાઉ 7 મહિના પહેલા પણ આવા જ આક્ષેપ થયા હતા. આપ ખુદ સહી કરી દીધી, એ નમૂનો લાઈન બતાવે કે શું આપ ખુદ સહી કીધી. જે અમારે ગ્રાન્ટ વેચવાની કે જ ગમે તે કંઈ પંચાયતના દ્વારામાં કંઈ કામકાજ હોય તો અમે દરેક સભ્યોને ભેગા કરી અને પછી પરામર્શ કરી અને એમને વિશ્વાસમાં લીધા સિવાય અમે કોઈ કામગીરી કરતા નથી. અને અત્યારે જ્યારથી હું પ્રમુખમાં બેઠી છું ત્યાર સુધી જિલ્લા પંચાયતમાં કોઈ પણ નવી કાર્યવાહી થઈ જ નથી, થવા દીધી જ નથી. પછી દરેક સભ્યોની સાથે પરામર્શ કરવાનો વાત જ ક્યાં છે? મેડમ, ખાસ કરીને આ અરજી બાદ, આ જે અરજી થઈ છે, અરજી બાદ જિલ્લા વિકાસ અધિકારીને અરજી કર્યા બાદ નિયત સમય હોય છે, 15 દિવસમાં હવે બેઠક બોલાવવાની રહેશે. શું આ બેઠક માટે તમારે કોઈ સભ્યો સાથે વાત થઈ છે? કઈ તારીખે હવે આ બેઠક બોલાવીને આ સમગ્ર મામલે આગળ જવાબ આપશો? તારીખ હજુ અમે નક્કી કરી નથી. અમે હજુ અમારા મોડી મંડળ આવશે અને પછી અમે બધા સભ્યો સાથે મિટિંગ કરીશું, ચર્ચા વિચારણા કરીશું, એમને શું પ્રોબ્લેમ છે એ સાંભળીશું એમનો, અને આ અમારા ઘરનો મામલો છે એ અમે ઘરના ભેગા થઈ અને સુલઝાવીશું. મેડમ, આ અંતિમ સવાલ કે ખાસ આ મામલે તમે જિલ્લા વિકાસ અધિકારીને પણ તમારા તરફથી કોઈ અરજ કરી છે, શું છે અરજ જણાવજો. અમે અરજ એવી કરી છે કે આ જ તમને જે સહીવારો કાગળ આપવામાં આવ્યો છે એ સહીની પહેલાં તો તમે ખરાઈ કરી છે કે કેમ એનો ખરાઈ કરીને અમને જવાબ આપે. અને બીજું એ છે કે જે કાગળ ઉપર સહી કરી છે એ જૂનો કાગળ છે, એની ઉપર પહેલાં અગાઉ જે સહીઓ અમારા સભ્યોએ કરી હતી એ ચેકેલી છે અને એની નીચે સુધારીને સહી કરેલી છે. તો ખરેખર બધા જ સભ્યો એમની સાથે છે, તો એમને તાજી સહી કરાવી અને નવો કાગળ મૂકવો જોઈએ. ચોક્કસથી. તો આ હતા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ પન્ના ભટ્ટ. તેમનું સાફ માનવું છે કે જેવા વિશ્વાસની દરખાસ્તની અરજી જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે તેમાં દર્શાવેલી સહીઓ જૂની છે અને તેમના જે સાથી સભ્યો છે તે સૌ હજુ પણ તેમની સાથે છે. હવે જોવાનું છે કે આવનારા દિવસોમાં 15 દિવસના નિયત સમયમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા કયા પ્રકારની બેઠક બોલાવવામાં આવે છે અને વડોદરા જિલ્લા પંચાયતનું કોંગ્રેસનું બોર્ડ યથાવત રહેશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આ બોર્ડને ઉથલાવવામાં સફળ થાય છે.